ઇસ્લામના આખરી નબી પયગંબર ઇમામ હુસૈનને સત્યને કાજે તેમના 72 સાથીઓ સાથે શહીદી વારી હતી. તે કુરબાનીને યાદ કરવા માટે તમામ મુસ્લિમ બિરાદરો મહોરમના તહેવારને માતમ તરીકે અલગ અલગ પ્રકારે ઉજવતા હોય છે. ત્યારે જામનગરમાં ઇમામ હુસૈનની કુરબાનીને યાદ કરવામાં આવે છે, જેને પગલે ખોજા ગેટ પાસે આવેલા ખોજાશિયા ઇશ્નાસરી જમાતના ભાઈઓ દ્વારા માતમ પહેલા સળગતા અંગારા ઉપર ચાલીને શહીદોની કુરબાનીને યાદ કરીને માતમ મનાવાય છે. એવી ધૂપની અંદર એમના બચ્ચાઓ 3 દિવસ સુધી પ્યાસા ભૂખ્યા અને તરસ્યા રહ્યા હતા. એની યાદમાં અમે મનાવીને અમે અમારા ઉપર એ ભોગવવાની કોશિશ કરીએ છીએ આગ ઉપર ચાલીને કે અમને કેવી તકલીફ પડે છે, તો એમને શું તકલીફ નહીં પડી હોય એ આપણે વિચાર કરવા જેવી વાત છે. એટલે આ જે અમે લોકો ગમ મનાવીએ છીએ, અમારો જો કે આ બેસતું વર્ષ હોય છે, પણ અમારું બેસતું વર્ષ પણ અમે ગમથી સ્ટાર્ટ કરીએ. જામનગરના ખોજા ધર્મશાળા પર છેલ્લા 60 વર્ષ કરતાં વધુ સમયથી આ પ્રથા ચાલી આવી રહી છે. આ સળગતા અંગારા બનાવવા બાવળના લાકડા, કોલસા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાદમાં તેમની ખંદક બનાવવામાં આવે છે, જે ખંદક પર નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના તમામ લોકો આસ્થાથી યા હુસૈનના નારા સાથે ચાલે છે. આગની ઉપર અમે ચાલીને સિર્ફ એ અહેસાસ કરવા માંગી છે કે 1400 વર્ષ પહેલા કરબલાની સરજમીન પર કે જ્યાં ઇમામ હુસૈન અલહી સલામને 3 દિવસ ભૂખ્યા અને પ્યાસા રાખવામાં આવ્યા હતા, અને તારીખ લખે છે, હિસ્ટ્રી લખે છે કે એક ચાવલનો દાણો પણ જમીન પર પડતો હતો તો એટલો ધગધગતો તડકો હતો કે જેના કારણે એ બફાઈ જતો હતો. યાની કે અહેસાસાત ઈ કે અમે 1400 વર્ષ પહેલાં અગર ઇમામ હુસૈન અલહી સલામની સાથે હોત તો અમે ઇમામ હુસૈન અલહી સલામની સાથે અમારી કુરબાનીને પેશ કરત. મહોરમના તહેવારમાં અંગારા ઉપર ચાલવાની ખુદા પ્રત્યેની આસ્થા હોવાને લીધે આંચ પણ આવતી નથી. આસ્થા પૂરી થયા બાદ ખોજાશિયા ઇસ્નાશરી જમાતના બિરાદરો છાતીઓ કૂટી અને ઇમામે હુસૈનની કુરબાની અનોખી રીતે યાદ કરી માતમ પર્વને મનાવે છે. જામનગરથી કેમેરામેન અમરીશ ચંદ્ર સાથે રવિ બુદ્ધદેવ, VTV ન્યૂઝ.